હેલો મિત્રો, ગુજ્જુ શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કમલેશ ભોવાણી અને આજે આપણે વાત કરવાની છે એના વિશે કે જેના લીધે આપણે આ વાત કરી શકીએ છીએ અને આ વાતોને આપણે સમજી શકીએ છીએ। એટલે કે તમને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે સેના વિશે વાત કરશું, તો કે આપણા સરસ મજાના જે આ મગજ દેખાઈ રહ્યું છે એના વિશે। તો આ મગજની વિશે આપણે વાત કરીએ તો એ પહેલા આપણે અમુક ફેક્ટ જાણી લઈએ કે ભાઈ મનુષ્યનું મગજ છે એમાં પુરુષોનું મગજ છે એ કંઈક 1400 ગ્રામનું હોય છે અને મહિલાનું મગજ છે એ છે 1250 ગ્રામ જેટલું હોય છે। ઓહો, તમને એવું થશે કે એની સાપેક્ષે પુરુષો છે એ વધારે સ્માર્ટ કહેવાય, વધારે સમજદાર કહેવાય। તો કે ભાઈ એવું નથી, મગજના વિચારો, મગજની સમજવાની શક્તિ છે એની આપણા મગજના વજન સાથે કોઈ જ લેવા દેવા છે નહીં। જે મગજ વધારે વાપરે એનું મગજ વધારે સક્ષમ, વધારે શક્તિશાળી બને। કારણ કે ભાઈ આપણા કરતા પણ અમુક જે આદિ માનવો હતા આપણા પહેલા, એના મગજનો વજન વધારે હતો। તો શું તે વધારે સમજદાર હતા? એની પાસે આપણા કરતા વધારે જ્ઞાન હતું? નહોતું। તો અહીં એ સમજી લેવું જરૂરી છે કે ભાઈ વજન ઉપર આપણા મગજનું કાર્ય ડિપેન્ડ કરતું નથી, પરંતુ આપણે જે રીતના વધારે મગજનો ઉપયોગ કરશું તો વધારે વિકસિત થશે મગજ, બરાબર। તો આજથી તમે સ્ટાર્ટ કરી દો મગજનો વપરાશ કરવાનો ફટાફટ, જેથી કરી અને સરસ મજાનું મગજ વિકસિત થઈ જાય। મસ્ત ભણવાનું ચાલુ કરી દો જેથી મગજ વિકસિત થઈ જાય, ઓકે। તો હવે આપણે વાત કરીએ મગજ વિશે, તો કે ભાઈ આપણે ચેતાતંત્રના ભાગો જો હવે આપણે કરોડરજ્જુની અંદર જે પરાવર્તી કમાન વિશે વાત કરેલી હતી, તો શું કરોડરજ્જુ છે એ આ પરાવર્તી કમાન વડે આપણા શરીરમાં થઈ રહેલી દરેક ક્રિયા છે એનું નિયંત્રણ અને સંકલન કરી શકશે? તો કે ના ભાઈ, કરોડરજ્જુની અંદર જે આ પરાવર્તી કમાન છે એ દરેક ક્રિયાનું નિયંત્રણ અને સંકલન નથી કરી શકતી। આ પરાવર્તી કમાન છે એ ફક્ત ને ફક્ત અમુક આપાતકાલીન પ્રતિક્રિયા આપવા માટે રચાયેલું છે। એટલે કે જે આપાતકાલીન, એટલે કે કોઈ એવા ફેરફાર જો તમારા પર્યાવરણમાં થાય કે જેના લીધે તમારી પાસે એની પ્રતિક્રિયા આપવા માટે તમારી પાસે વિચારવાનો સમય પણ નથી, તો ત્યારે આ પરાવર્તી કમાન છે, આ કરોડરજ્જુ છે એ કામ લાગે છે। પરંતુ આપણે બીજી બધી નિયંત્રણ અને સંકલનની પ્રક્રિયાઓ કરવા માટે વિચારવું પડે છે, અને આ વિચારવાનું કામ છે એ સેના વડે થાય છે એ આપણે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ। આ જે વિચારવાનું કામ છે એ આપણું મગજ કરે છે। હવે આ કરોડરજ્જુ અને મગજ વડે એક ચેતાતંત્રની રચના થાય છે જેને આપણે મધ્યસ્થ ચેતાતંત્ર તરીકે, એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ। ચેતાતંત્રના મુખ્ય બે પ્રકાર છે, કયા કયા? તો કે મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર। એમાંથી જે આ મધ્યસ્થ ચેતાતંત્ર છે એ મગજ અને કરોડરજ્જુના સંકલનથી રચાયેલ છે, ઓકે। તો હવે તમે વિચારો કે ભાઈ આપણા શરીરની અંદર જે આ ચેતાતંત્ર વડે જે બધી પ્રક્રિયાઓનું નિયંત્રણ અને સંકલન થાય છે, કે જેમાં કરોડરજ્જુ છે એ ચેતાઓનું બનેલું હોય છે કે જેના દ્વારા સંદેશાઓનું વહન થાય છે, ગ્રાહી એકમોથી સંદેશાઓનું ગ્રહણ કરી અને એને મગજ સુધી પહોંચાડવામાં આવે છે, અને મગજમાંથી જ્યારે સંદેશાઓ ક્રિયારૂપે ક્રિયા કરવા માટેના જે સંદેશાઓ છે એ આ ચેતાઓ વડે શરીરના અલગ અલગ ભાગોને પહોંચાડવામાં આવે છે। તો આ થઈ ગયું મધ્યસ્થ ચેતાતંત્ર, જે કરોડરજ્જુ અને મગજ વડે રચાયેલું છે। ચેતાતંત્રનો મુખ્ય ભાગ છે આમ જોઈએ તો મગજ છે, બરાબર। તમે વિચારો કે ભાઈ તમારી જે દૈનિક ક્રિયાઓ છે, દાખલા તરીકે અત્યારે તમે જે આ મોબાઈલ પકડી અને આ જે વિડીયો જોઈ રહ્યા છો, આ વિડીયો જોતા જોતા તમે અત્યારે કંઈ શું લખી રહ્યા છો, તમારી બુકની અંદર નોટ્સ બનાવી રહ્યા છો, અથવા તો આ વાત ઉપર તમે વિચાર કરી રહ્યા છો અને તમારે આ વાત ઉપર વિચાર કરી અને તમારી નોટબુક્સની અંદર તમે કંઈ નોટ્સ લખી રહ્યા છો, તો આ બધી ક્રિયા છે કઈ રીતના થાય છે? તો કે ભાઈ સ્નાયુઓને મગજ વડે સંદેશો મોકલવામાં આવે છે કે આ કાર્ય કરવાનું છે, અને આ છે એ કઈ રીતના થશે? તો કે ભાઈ આ જે મધ્યસ્થ ચેતાતંત્ર છે, મગજમાંથી સંદેશાઓ નીકળશે અને એ છે આ મધ્યસ્થ ચેતાતંત્રના જે બીજો ભાગ છે, એટલે કે કરોડરજ્જુ, કરોડરજ્જુની અંદર રહેલી ચેતાઓમાં આ સંદેશો જશે અને આ સંદેશાનું વહન છે એ બીજા મહત્વના ચેતાતંત્રનો એક બીજો ભાગ, કે જેને પરિઘવર્તી ચેતાતંત્ર કહેવામાં આવે છે, એ પરિઘવર્તી ચેતાતંત્રોના
ચેતાવો વડે આ સંદેશો છે એ જે પ્રતિક્રિયા આપવાનું અંગ છે ત્યાં ચાલક અંગ સુધી એને પહોંચાડવામાં આવે છે. દાખલા તરીકે આપણે આગળ એક ડગલું ભરવાનું છે, ચાલવાનું છે, તો આ ચાલક અંગ સુધી, પગ સુધી આ સંદેશો મોકલવામાં આવશે જેથી કરી અને આપણે ચાલી શકીએ છીએ. બધી પ્રતિક્રિયાઓ કરવા માટે આપણા મગજની અંદર અમુક ભાગો આવેલા હોય છે કે જે અલગ અલગ કાર્ય કરતા હોય છે. તો આપણા મગજની અંદર આપણા મગજને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલું છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. હવે આમ જોઈએ તો તમે મગજના બીજા પણ ભાગ પાડી શકો છો, દાખલા તરીકે ડાબું મગજ ને જમણું મગજ, બરાબર. એટલે કે એ હાફ ગોળાર્ધ હોય છે, મતલબ ડાબી સાઈડનો મગજનો ગોળાર્ધ અને જમણી સાઈડનો મગજનો ગોળાર્ધ, બરાબર. એટલે કે ડાબું મગજ જમણું મગજ પ્લસ નાનું મગજ મોટું મગજ, આ રીતના ભાગ પાડવામાં આવે છે. પણ પણ પરંતુ આપણે અહીં મગજના મુખ્ય ત્રણ ભાગ વિશે વાત કરવાની છે, એટલે કે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. હવે તમે વિચાર કરો કે અગ્ર મગજની અંદર છે એ કેવા કેવા કાર્યો થશે અને કઈ રીતના થશે. તો કે ભાઈ અગ્ર મગજ છે એ આપણી માણસની અંદર શું કામ કરે છે, તો કે સંદેશાઓનું વહન જ્યારે મગજની અંદર થાય છે ત્યારે એ સંદેશાઓ ઉપર અગ્ર મગજ છે વિચારણા કરશે અને વિચારણા કર્યા પછી એના ઉપર નિર્ણય લેશે. હવે આ વિચારણા છે એ સંદેશો જે આવે છે, જે સિગ્નલ, જે સંદેશાનું વહન થઈને મગજની અંદર આવે છે એના ઉપર થાય છે, પ્લસ જે ઓલરેડી પહેલેથી એની અંદર જે માહિતી રહેલી છે એના ઉપર પણ વિચારણા કરવામાં આવે છે અને પછી ફાઇનલ નિર્ણય કરવામાં આવે છે. હવે આ કામ છે અગ્ર મગજનું. તો દાખલા તરીકે સંદેશાઓનું કઈ રીતના વહન થશે, તો કે ભાઈ તમે શ્રવણ ઇન્દ્રિયો હોય, એટલે શ્રવણ એટલે કે સાંભળવાની જે તમારી શક્તિ છે, એટલે કે કાન વડે જે તમે સાંભળું એ સંદેશો છે અગ્ર મગજની અંદર આવશે, પ્લસ તમારે ઘ્રાણેન્દ્રિય છે, ઘ્રાણ એટલે કે સૂંઘવાની શક્તિ છે એનો છે અગ્ર મગજની અંદર આવશે અને આના ઉપર વિચાર કરવામાં આવશે અને એના પર નિર્ણય લેવામાં આવશે. હવે જે પહેલેથી સંગ્રહિત માહિતી છે એના ઉપર કઈ રીતના વિચાર કરવામાં આવશે, તો કે ભાઈ તમને કોઈ પહેલેથી સંગ્રહિત માહિતી છે એના ઉપર માનો કે તમને કોઈ ઈચ્છા થઈ છે, તો એની વાત કરીએ તો કે ભાઈ તમને ઈચ્છા થઈ કે મારે ગુજ્જુ શાળાનો કોઈ વિડીયો જોવો છે અને ભણવું છે, તો મગજ છે એના ઉપર વિચાર કરશે અને નિર્ણય લેશે કે ઓકે તું મોબાઈલ લઈ લે અને એમાં યુટ્યુબ ચેનલ ચાલુ કરી અને ગુજ્જુ શાળાનો વિડીયો ચાલુ કરી દે, હું તૈયાર છું ભણવા માટે. પરંતુ એ જ મગજમાં જ્યારે વિચાર આવશે કે ભાઈ મારે પબજી રમવી છે, તો એ ના પાડશે કે ભાઈ તું મોબાઈલને અડતો જ નહીં, તું જે અત્યારે કરે છે એ જ કર, મોબાઈલ અડવાની તારે જરૂર નથી, આપણે પબજી રમવી નથી. ઓકે, તો આ વસ્તુ છે એ આપણા મનુષ્યના અગ્ર મગજની અંદર થાય છે. હવે આ બધી ક્રિયાઓ એમાં થશે, બરાબર. આ થઈ ઈચ્છાની જે તમે વિચારીને કરી શકો છો, પરંતુ અમુક ક્રિયાઓ એવી હોય છે કે જેની તમને ખબર પણ નથી હોતી. દાખલા તરીકે તમે ભોજન કરી રહ્યા છો, જમી રહ્યા છો, તો તમને ક્યારે ખબર પડશે કે ભાઈ બસ હવે આવવાનાથી વધારે નથી ખાવાની જરૂર, હું ધરાઈ ગયો છું. તો આ વસ્તુ પણ અગ્ર મગજની અંદર આવેલું છે, આ વસ્તુનું નિયંત્રણ પણ છે એ આપણા મનુષ્યના અગ્ર મગજની અંદર થાય છે. હવે વિચારો કે આ બધી વસ્તુ તો તમને વિચારી વિચારીને કરો છો જે અગ્ર મગજની અંદર થાય છે, પરંતુ અમુક એવી ક્રિયાઓ છે, દાખલા તરીકે તમને તરસ લાગી તો એ કઈ રીતના ખબર પડશે કે તમને તરસ લાગી, તમને ભૂખ લાગી એ કઈ રીતના ખબર પડશે કે તમને ભૂખ લાગી છે, પ્લસ જે શ્વાસોશ્વાસની ક્રિયાઓ થઈ રહી છે એ કઈ રીતના ખબર પડશે કે ભાઈ આપણે શ્વાસ બરાબર લઈ રહ્યા છીએ કે, ધબકારાઓની ક્રિયા છે, પ્લસ આપણે ભોજન લીધું એના ઉપર એનું પાચન થવાની જે ક્રિયા છે, અંદરના જે અંગોનું નિયંત્રણ અને સંકલન છે એ સેના વડે થાય છે, તો કે આપણા એ અગ્ર મગજ સિવાયના જે બીજા બે ભાગ છે, મધ્ય મગજ અને પશ્વ મગજ વડે આ કાર્ય થાય છે. ઓકે, હવે આપણે જોઈએ કે પશ્વ મગજની અંદર મુખ્ય ત્રણ ભાગ આવેલા છે. હવે પશ્વ મગજ છે એ પણ ત્રણ ભાગોનું બનેલું છે, તો કે એ ભાગ ક્યાં ક્યાં, લંબમજ્જા, સેતુ અને અનુમસ્તિષ્કનું બનેલું છે. હવે આપણે જોઈએ કે સેતુ, પોન્સ, જે સેતુ છે એનું કાર્ય શું છે, તો કે ભાઈ સેતુ છે એ આપણા મગજના અંત ભાગમાં લંબમજ્જાથી થોડું ઉપર આવેલું હોય છે, એ લંબમજ્જા સાથે સંકલન કરી અને મુખ્યત્વે આપણા શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયંત્રણ કરે છે. ઓકે, તો આ થઈ ગયું સેતુનું કાર્ય. હવે લંબમજ્જાનું કાર્ય છે એ થોડું વિસ્તૃત છે. લંબમજ્જાના અંદર જે અનૈચ્છિક ક્રિયાઓ છે, એટલે કે જે આપણે ખબર હોતી નથી એવી બધી ક્રિયાઓ છે, એ લંબમજ્જા વડે નિયંત્રણ થાય છે. દાખલા તરીકે છીંક આવવી અથવા તો ઉલટી થવી, આ બધી જે ક્રિયાઓ છે
કે જે આપણા નિયંત્રણની અંદર નથી, ઈચ્છાઓ મુજબ નથી થતી એવી બધી ક્રિયાઓ છે, લંબ મજા વડે નિયંત્રણ થાય છે. દાખલા તરીકે જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ સેતુ સાથે સંકલન સાધી અને નિયંત્રણ કરવામાં આવે છે, અને બાકીની જે ક્રિયાઓ છે દાખલા તરીકે છીંક ખાવી, ઉલટી થવી, ગળવાની ક્રિયા છે, આ બધી જે ક્રિયાઓ છે એ બધી લંબ મજાની અંદર થાય છે. ઓકે, હવે એ આ જ હવે આ પશ્વ મગજનો ત્રીજો ભાગ છે એ છે અનુમસ્તિક. હવે અનુમસ્તિકની અંદર અનુમસ્તિકનું કાર્ય શું છે? તો કે ભાઈ તમે જે બેલેન્સ અત્યારે તમે જે તમારા બે પગ ઉપર ઉભા છો, પગ ઉપર તો તમે આરામથી ઉભા રહી શકશો, પરંતુ જ્યારે તમે એક પગ ઉપર ઉભા છો ત્યારે તમારું જે નિયંત્રણ અને સંકલન છે એ અનુમસ્તિક વડે થાય છે. જ્યારે તમે સાયકલ ચલાવી રહ્યા છો ત્યારે પણ તમારું નિયંત્રણ છે એ અનુમસ્તિક વડે થાય છે. હવે તમે વિચારી લો કે અનુમસ્તિક છે એ આ નિયંત્રણ ને સંકલન છે જે તમારું શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય કરે છે. હવે તમે આ જે અનુમસ્તિક છે એની અંદર સ્મૃતિઓનો સંગ્રહ થાય છે, અને જેના લીધે તમે એકવાર સાયકલ ચલાવતા શીખી ગયા પછી તમારે એને યાદ કરવાની જરૂર નથી. જ્યારે તમે સાયકલ શીખતા હોય ત્યારે તમે પડી જાઓ છો અને બધું યાદ રાખવું પડે છે, પરંતુ એકવાર તમને જ્યારે સાયકલ આવડી જાય છે ત્યારે એ માહિતી તમારા અનુમસ્તિકની અંદર સ્ટોર થઈ જાય છે, અને જ્યારે પણ તમે ભવિષ્યમાં સાયકલ ચલાવશો ત્યારે તમારે દર વખતે એ સાયકલને શીખવાની જરૂર નથી પડતી. એ અનુમસ્તિક છે એ ઓલરેડી એને સંગ્રહ કરી ચૂક્યો છે, જેથી તમે સરળતાથી સાયકલ ચલાવી શકો છો અને સાયકલમાં સંતુલન બનાવી શકો છો. તો આ કાર્ય છે એ અનુમસ્તિકના કારણે આપણે શક્ય બનાવી શકીએ છીએ. તો આ થઈ ગયું પશ્વ મગજ, કે જેની અંદર સેતુ, લંબ મજા અને અનુમસ્તિક આવેલું છે. લંબ મજા નું કાર્ય છે કે અનૈચ્છિક જે ક્રિયાઓ છે શ્વાસોશ્વાસ, શ્વાસોશ્વાસનું છે એ સેતુ સાથે સંકલન કરી અને એનું નિયંત્રણ કરે છે, પ્લસ જે ઉલટી જેવી ક્રિયાઓ છે, ગળવાની જે ક્રિયાઓ છે, આ બધી રુધિર દાબ એટલે કે બ્લડ પ્રેશર છે, આ બધી જે નિયંત્રણ અને સંકલનનું કાર્ય છે લંબ મજા વડે થાય છે. અનુમસ્તિકની અંદર શરીરની અંદર જે સંતુલનનું કાર્ય છે અને નિયંત્રણ છે એ અનુમસ્તિક વડે થાય છે. અહીંયા આપણે બીજા બે ભાગ દેખાય છે કે જે પિચ્યુટરી ગ્રંથિ અને હાઇપોથેલેમસ. તો પિચ્યુટરી ગ્રંથિ છે એ તમારો વૃદ્ધિ પ્રેરતો અંતઃસ્ત્રાવ છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન્સ છે, તમારી પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે, જે આપણે આગળ ઓલરેડી ભણવાનું છે. હાઇપોથેલેમસ છે એ અલગ અલગ તમારા શરીરની અંદર જે બીજા ગ્રંથિઓ રહેલી છે, બીજા અંતઃસ્ત્રાવ માટેની ગ્રંથિ રહેલી છે, એનું નિયંત્રણનું કાર્ય કરે છે. અને બીજા જે ફેરફાર થઈ રહ્યા છે જે શરીરની અંદર, દાખલા તરીકે તાપમાનનું કોઈ ફેરફાર થાય તો એનું નિયંત્રણ છે હાઇપોથેલેમસ વડે થશે. પ્લસ જે અંતઃસ્ત્રાવો છે એનું ઉત્કલન કઈ રીતના થશે? તો કે ભાઈ પિનિયલ ગ્રંથિની અંદરથી જે મેલાટોનિનનો જે સ્ત્રાવ થાય છે, કે જે તમારા સ્લીપ સુવા સાથે સંકળાયેલ છે, એટલે કે સ્લીપ હોર્મોન્સ છે, એ મેલાટોનિનનું જે નિયંત્રણ છે હાઇપોથેલેમસ વડે થશે. પિનિયલ ગ્રંથિનું જે નિયંત્રણ છે એ હાઇપોથેલેમસ વડે થાય છે. ઓકે, તો આ થઈ ગયા તમારા મગજના અલગ અલગ ભાગોના અલગ અલગ કાર્યો, કે જે શું કાર્ય કરે છે. દાખલા તરીકે હવે આપણે જોઈએ કે જે આ મગજ છે એની અંદર તમારા શ્રવણનું છે, તમારા સાંભળવાની શક્તિ છે એ પર્ટિક્યુલર આ ભાગમાં આવેલું હોય છે, પ્લસ તમારું જે દ્રષ્ટિ, જે તમારું જોવાનું જે કાર્ય છે એ તમારું છે એ આ ભાગમાં આવેલું હોય છે, અને જે તમારી બોલવાની જે વિચારવાની બોલવાની જે શક્તિ છે એના વિશેનો એનો જે ભાગ છે એ તમારા આ ભાગ. આ થઈ ગયા તમારા મગજના અલગ અલગ ભાગો. હવે તમને વિચાર આવશે કે ભાઈ મગજ છે એ એટલા આપણા શરીર માટે એટલું જરૂરી, ખૂબ જ મહત્વનું અંગ છે, તો હવે આપણે એના રક્ષણ વિશે વિચારવું પડે. તો કે ભાઈ આ રક્ષણનું કાર્ય છે એ કઈ રીતના થશે? તો ભાઈ જે આ મધ્યસ્થ ચેતાતંત્રની જે ચેતાપેશીઓ છે એટલે કે મગજ અને કરોડરજ્જુ, એનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તો આ મગજનું રક્ષણ કરવા માટે આપણે મગજ છે એ એક ફુગ્ગા જેવી રચનાની અંદર આવેલું હોય છે, કે જેની અંદર પાણી ભરેલું હોય છે. હવે આ ફુગ્ગા જેવી રચનાની જે દિવાલ છે એને મસ્તિષ્ક છાલ કહેવામાં આવે છે, અને આ મસ્તિષ્ક છાલની અંદર જે આ મગજ છે એ રહેલું હોય છે, અને એની અંદર છે મસ્તિષ્ક મેરુજળ ભરેલું હોય છે. હવે આ મસ્તિષ્ક મેરુજળ છે એ તમને આંચકાઓ સાથે, ઝટકાઓ સામે રક્ષણ આપે છે. તો કે આંચકાઓ સામે કઈ રીતના રક્ષણ આપે? હવે તમે જ કોઈ ખાલી બરણી અથવા બોટલની અંદર કોઈ ઘન પદાર્થ નાખી અને એને હલાવજો તો એ કેવો એની દિવાલો સાથે અથડાશે, પ્લસ તમે એની અંદર કોઈ પ્રવાહી, ચીકણું પ્રવાહી અથવા તો પાણી ભરી અને પછી એને ઘન પદાર્થ નાખી અને પછી એને હલાવજો તો એ દિવાલ સાથે જે રીતના અથડાશે એમાં ઘટાડો થશે કે નહીં?
હવે એ અવલોકન કર્યા પછી તમને આઈડિયા આવી જશે કે મગજનું આ મેરુજળ વડે કઈ રીતના આંચકાઓ સામે રક્ષણ થઈ શકે ઓકે અને આ જે ફુગ્ગા જેવી આખી કોથળી છે મગજ જેની અંદર મગજ રહેલું છે એ આપણા એક સરસ મજાના સખત ખોપડીમાં આવેલું હોય છે કે જે આઠ હાડકાનું બનેલું હોય છે હા એટલે ખોપડી આમ ટોટલ તો તમે જુઓ તો વધારે હાડકા હોય છે પરંતુ ખોપડીમાં જે મગજમાંનું મગજ જ્યાં સંગ્રહેલું છે એની ઉપર આઠ હાડકા આવેલા હોય છે બાકીના જે 14 હાડકા છે ચહેરા ઉપર આવેલા હોય છે થઈ ગયું મગજનું રક્ષણ અને જે કરોડરજ્જુ છે એ કરોડ સ્તંભ વડે રક્ષાયેલું હોય છે આ કરોડ સ્તંભ છે એ કશેરુકાઓનું બનેલું હોય છે એટલે કે મણકાનું બનેલું હોય છે જે 33 હાડકા આવેલા હોય છે જેની અંદર અને આ 33 હાડકાઓ વડે કશેરુકાઓ વડે કરોડ સ્તંભ રચાય છે જે કે જે કરોડરજ્જુનું રક્ષણ કરે છે તો આ રીતના આપણું જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એનું રક્ષણ એક સખત હાડકાઓ વડે થાય છે પેશીમને જે સંદેશો મળે છે કરોડરજ્જુ વડે પરિઘવર્તી જે ચેતાતંત્રની મદદથી અલગ અલગ સ્નાયુઓને જે સંદેશા મળે છે એના ઉપર સા સ્નાયુઓ છે એ કઈ રીતના પ્રતિક્રિયા આપે છે તો કે ભાઈ સ્નાયુઓ છે એની અંદર અમુક રસાયણો એવા આવેલા હોય છે દાખલા તરીકે કોઈ ચોક્કસ પ્રોટીન આવેલું હોય છે કે જેના વડે સ્નાયુઓનું હલનચલન શક્ય બને છે હવે તમે આગળના ધોરણોમાં જોશો ત્યારે ત્યાં તમારે સ્નાયુઓનું હલનચલન કઈ રીતના શક્ય બને છે એના વિશે ઓલરેડી ભણવાનું આવશે જ કે જેમાં એચ બીમ ને એ બીમની મદદથી સ્નાયુઓનું સંકોચન અને વિકોચન છે એ શક્ય બને છે